पछे श्यामवियो जी बोलिया तने सांभरे रे। हाँ जी नानपणानो नेह मने केम विसरे रे। आपण बे महीना पासे रहा तने सांभरे रे। हाँ जी सांदी पनी ऋषि ने घर मने केम विसरे रे। आपण अन्न भिक्षा मागी लावता तने सांभरे रे। मड़ी जमता त्रणे भ्रात मने केम विसरे रे। आपण सूता एक साथ रे तने सांभरे रे। सुख दुख नी करता वात मने केम विसरे रे। पाछली रात ना जागता तने सांभरे रे। हाजी करता वेद नी धुन मने केम विसरे रे। गुरु आपना झारे गाम गया तने सांभरे रे। कोई एक ने जाचवा मून केम विसरे रे। त्यारे काम कहूं गोराणिये तने सांभरे रे। लई आव कहूं काष्ट मने केम विसरे रे। खांधे कुहाड़ा धर्या तने सांभरे रे। घणु दूर गया रण छोड़ मने केम विसरे रे। वाद वद्यो बेउ बांधवे तने सांभरे रे। हाजी फाड़ियू मोटू खोड़ मने केम विसरे रे। त्रण भारा बांध्या दोरडे तने सांभरे रे। हाजी आव्या बारे मेह मने केम विसरे रे। शीतल शरीर थाए घणू तने सांभरे रे। टाढ़े ध्रुजे आपणी देह मने केम विसरे रे। नदिये पूर आव्या घणा तने सांभरे रे। घन वर्ष्यो मूसल धार मने केम विसरे रे। पछी गुरुजी शोधवानी सर्या तने सांभरे रे। कहियू स्त्री ने तकी जो कैर मने केम विसरे रे। आपण रुदिया साथे चा पिया तने सांभरे रे। गुरु तेड़ी लाव्या धैर मने केम विसरे रे। आपण ते दहाड़ा ना जूजवा तने सांभरे रे। हाजी फरीने मड़िया आज मने केम विसरे रे। तमो पास अमो विद्या शिखता तने सांभरे रे। हूने मोटो किधो महाराज मने केम विसरे रे। महाराज लाज निज दासनी वधारो छो श्री हरि। पछी दारिद्र खोवा दासनु सोम दृष्टि श्यामे करी। તેમનું વતન છે વડોદરા અને તેમની
કવિ શિરોમણી આખ્યાનકાર આખ્યાનકાર અનેક માનપત્ર તરીકેની પ્રસિદ્ધિ મેળવી છે. તેમણે કવિ શિરોમણીનું માન પામેલા અને માનપત્ર તરીકે પ્રસિદ્ધ થયેલા આ પ્રેમાનંદજી પોતાની આંગળીઓમાં વીંટીઓ પહેરતા વીંટી પહેરી અને તાંબાની માનને ધોતાવી અને તેના તાલ સાથે સુકંઠ સાથે અભિનય દ્વારા તેઓ લોકોને પોતાની વાણી દ્વારા લોક સમુદાયને રસ પ્રગટ કરી દેતા હતા. તો કે આખ્યાનકારમાંથી એટલે કે પૌરાણિક ગ્રંથોમાંથી આખ્યાન સેવા જે લેવા ગયા તો કે પૌરાણિક ગ્રંથોમાંથી કોઈ એવું કથન કોઈ એવા પાત્રો લઈ અને તેને રસ સ્થાનોને ખીલવીને અને તે ગુજરાતી વાતાવરણમાં મૂકીને તેઓ લોકોને રસ પાન કરાવતા હતા. તો આપણે જોઈએ કે તેના આખ્યાનો કયા કયા છે તો કે તેના આખ્યાનો છે ઓખા હરણ ચંદ્રાક્ષ આખ્યાન અભિમન્યુ કુંવરબાઈ ઉમામેનું નળાખ્યાન રણયજ્ઞ અને દર્શનસ્કંદ આ એમના જાણીતા આખ્યાનો છે જે આજે પણ લોકો કંઠે અને અભ્યાસમાં ગવાઈ રહ્યા છે. હવે જોઈએ કે આખ્યાન ખંડ એટલે શું સાહિત્યકાર છે આખ્યાન ખંડ એટલે શું તો કે કોઈ પૌરાણિક ગ્રંથમાંથી કોઈ એવું પાત્ર લઈને એની કથા વસ્તુને પદ્ય સ્વરૂપે રજૂ કરી તેને આપણે આખ્યાન ખંડ કહેવાય છે. હવે જોઈશું થોડો કાવ્ય પરિચય મેળવી લીધો. હવે જોશું આપણે કાવ્યનો સારાંશ થોડો કાવ્યની પૂર્વ ભૂમિકા જોઈએ કે આ કાવ્ય સેના માટે છે તો કે સુદામા ચરિત્રમાંથી તો લેવામાં આવેલું છે પણ શ્રી કૃષ્ણ અને સુદામાની એક સંવાદ શૈલીને રજૂ કરવામાં આવે છે. સંવાદ શૈલી એટલે શું તો કે બંને મિત્રો જે ચર્ચા જે વાતચીત કરતા હતા તેના કાર્યમાં મૂકવામાં આવી છે નિર્દેશ કરવા આપણને બતાવવામાં આવી છે. આ કાવ્ય દ્વારા એક અતુટ મૈત્રીનું દ્રષ્ટાંત પણ પૂરું પાડે છે કે શ્રી કૃષ્ણ અને સુદામા જયારે શાંતિપણી ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યાર પછી તેઓ આજે એટલે કે વર્ષો બાદ મળ્યા છે ત્યારની આ વાત છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ અદ્વારિકાના રાજા હતા અને સુદામા છે તે ગરીબ બ્રાહ્મણ હતા. હવે બંને વચ્ચે છતાં પણ ઘણા વર્ષોની મૈત્રી હતું અબંધન હતી કે જેમાં કોઈ પણ જાતના બંધનો નહોતા ઉચ્ચ નીચેની ભાવના નહોતી શ્રીમંત અને ગરીબાઈ પણ વચ્ચે નહોતા નહોતા એવી અતૂટ ભાવના અતૂટ મૈત્રી તેમાં રહેલી છે. આ મૈત્રીનું દ્રષ્ટાંત આજે પણ શ્રી કૃષ્ણ અને સુદામા આપણને પૂરું પાડી રહ્યા છે કે શ્રી કૃષ્ણ અને સુદામા જયારે સાંદિપની ઋષિના આશ્રમમાં રહેતા હતા ત્યારે તેને ઘણી મુશ્કેલી પડી હતી બાળપણમાં અને કેટલા બધા કાર્યો આશ્રમમાં કર્યા હતા તેને તેઓ બેસીને વાગોળે છે એટલે કે યાદ કરે છે તે અહીંયા સંવાદ રૂપે આપણને કાવ્યમાં આપેલી છે કે એનો આજે આપણે અભ્યાસ કરીશું. આ પછી સાંભળ્યો જે બોલ્યા આ કાવ્ય છે કડવું એટલે કે એક આખ્યાનમાંથી એક ભાગ લેવામાં આવેલો હોય તેને આપણે કડવું કહેવામાં આવે છે. તેનો રાગ છે ઢામકલી કાવ્ય છે. પછી સાંભળ્યો જે બોલ્યા તને સાંભળે આ પણ બે આજે નાનપણાનો ને મને તે ભવિ શકે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે જે મૈત્રી છે તેને સંવાદ રજૂ કરે છે. એક કહે છે તને યાદ છે તો બીજા કહે છે હા હું કેમ બોલું. ખરેખર મૈત્રીમાં કોઈ દિવસ એવા યાદો હોય છે જે ભૂલી શકાતી નથી તે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો કે હાજી નાનપણાનો ને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તને યાદ છે તો કે હાજી એ બાળપણનો એ શૈશવનો એ પ્રેમ છે હું કેમ વિસરું હું કેમ ભૂલી જાઉં. આપણે બે મહિના પાસ એ રહ્યા તને સાંભળે આપણે બે મહિના ગુરુકુળમાં તો કે આપણે બે મહિના સાથે રહ્યા હતા તે તને યાદ છે હાજી શાંતિપની ઋષિને ઘેર મળે તે મળી તો કે હા શાંતિપની ઋષિના આશ્રમમાં આપણે જ્યાં ભેગા રહ્યા હતા તે હું કેમ બોલું મને કોઈ દિવસ બોલાય નહીં મને ખૂબ જ યાદ આવે છે હું બોલ્યો નથી એવું સુદામા કહે છે.
આપણ અન ભિક્ષા માંગી લાવતા તમે સાંભળેલી કૃષ્ણ ભગવાન કહે છે કૃષ્ણ કહે છે કે આપણે અન ભિક્ષા ભિક્ષાનો અર્થ આજના જમાનાના ભીખનો ભિક્ષાનો નથી કરવાનો પરંતુ પ્રાચીન યુગમાં ગુરુકુળમાં એવી પરંપરા હતી કે ત્યાં ત્યારે શિષ્યો છે એ ગામમાં કે નગરમાં ભિક્ષા માંગી લાવતા એટલે તે દિવસ તે દિવસનું ભોજન માંથી તેમને મુક્તિ મળી છે એટલે તે વિશે એને ભોજન બનાવવાનું નહીં અને અભ્યાસમાં એને વધારે સમય મળતો આવી એક સમાજ રચના બનાવેલી હતી જે ગુરુકુળની હોય તો કે છે કે આપણે અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે તો કે મળી જમતા ત્રણેય ભાત મને કેમ સુદામા કે છે આપણે ત્રણેય ભાઈ ત્રણ ભાઈ ને કોણ કોણ તો કે શ્રી કૃષ્ણ બલરામ અને સુદામા તો કે આપણે ત્રણેય ભાઈ મળીને ભેગા જમતા મને કેમ બોલતા આપણ સુતા એક સાથ રે તને સાંભળે રે સુતા એક સાથ રે એટલે સાત્રો એટલે ઘાસની પથાર જેને સાત્રો બોલવામાં આવે છે સાત્ર એટલે ભેગા અહીંયા એવો અર્થ નહીં સાત્રો એટલે એક સાથ એક તો તે જ છે કે આપણે એક સાથે સુતા પણ સાથરામાં સાથરા એટલે કે એક વતારે પથારે હોય છે ઘાસનો ઘાસ વાતરેલો હોય અને એના ઉપર બધી સુતા હોય છે તો કે આપણે સુતા એક સાથ રે તને સાંભળે રે તો કે સુખ દુઃખની કરતા વાત નહીં કે સુતા સુતા આપણે સુખ દુઃખની વાત કરતા હતા એવું કેમ ભૂલું પાછલી રાતના જાગતા તને સાંભળે રે પાછલી રાતના એટલે કે બ્રહ્મ મુહૂર્તના વહેલી સવારના ત્રણ વાગ્યા નો સમય હોય તેને પાછલી રાત કહેવામાં આવે તો કે વહેલી સવારના આપણે ઉઠી જતા હતા તને યાદ છે તો કે હાજી કરતા વેદની ધૂન મને કેમ છે આપણે વહેલી સવારે ઉઠી જતા હતા અને વેદની ધૂન કરતા હતા વેદની ધૂન એટલે વેદના મંત્રોચ્ચારણ કરતા હતા મંત્રો બોલતા હતા આપણે વેદો ઉપનિષદો બોલવાની સવારમાં આપણે અભ્યાસ કરતા હતા ગુરુ આપણા જયારે ગામ ગયા તે સાંભળે ને કૃષ્ણ કે છે શું કે છે કે ગુરુ આપણા ગામ ગયા હતા આપણા ગુરુ એકવાર ગામ ગયા હતા તને યાદ છે તેથી કોઈ એકને જાચવા મન મને કેવું છે સુધા માંથી છે હા મને બરાબર યાદ છે કે ત્યારે આપણા ગુરુજી બાળગામ ગયા હતા કે કોઈ એક સદગૃહસ્થને કોઈ સંતને કોઈ મુનિને ત્યાં કે કોઈ સદગૃહસ્થને ત્યાં તે જાચવા એટલે યાચના એટલે કે માંગણી કરવા ગયા હતા કોઈ એવું છે ત્યારે કામ કર્યું તેઓ રાણીએ તને સાંભળે ત્યારે આપણા ગોરાણીએ ગોરાણી એટલે કે ગુરુ પત્ની આપણે કામ સોંપ્યો તને યાદ છે લઈ આવો કયું કાષ્ટ મને કેવું નિસરે તો સુદામા કહે છે હા એમણે કહ્યું હતું એમણે એટલે કે સ્ત્રી જે ગુરુ પત્ની છે એમણે આપણને કહ્યું હતું કે જાઓ કાષ્ટ લઈ આવો કાષ્ટ એટલે લાકડા લઈ આવો એ મને એવો નિસરે ખાંભે કુહાડા ધર્યા તને સાંભળે રે તો કે ખાંભે એટલે ખાંભે એટલે કે ખભો ખભા પર કુહાડો કુહાડો એટલે લાકડા પાડવા માટેનો એક ઓછારો ખાંભે કુહાડા ધર્યા તને સાંભળે રે ઘણો દૂર ગયા છોડ મને એવું નિસરે તો કે હા આપણે કુહાડો લઈને ખૂબ જ દૂર નીકળી ગયા હતા એવું કેનું બોલું હે રણછોડ રણછોડ એટલે રણ છોડી જનાર શ્રી કૃષ્ણ ભગવાન નું એક નામ આપણું મન છે રણછોડ આવા શ્રી કૃષ્ણ ભગવાન ના ઘણા બધા નામો છે અને આપણે જાણીએ છીએ વાત વધ્યો પેવું બાંધવે તને સાંભળે રે તો કે વાત વધ્યો એટલે કે આપણે હરિભાઈ કરી હતી આપણે ગોળ કરી હતી આપણે શરત કરી હતી કે એ તને યાદ છે તો કે હાજી થાળીઓ મોટું ખોડ મને કેમ અનુસરે હાજી થાળીઓ મોટું ખોડ ખોડ એટલે એક મોટું થળ લાકડાનું જે થળ હોય એને ખોડ કહેવામાં આવે તો કે આપણે એવી હરીફાઈ કરી હતી કે કોણ આ લાકડાને ફાડી નાખે એટલે કડકા કરી નાખે એવી આપણે હરીફાઈ કરી હતી એવું હું કેમ બોલું ત્રણ ધારા બાંધ્યા દોરડે તને સાંભળે રે હાજી આવ્યા બારે મેં મને કેમ કે ત્યાર પછી
લાકડાની ફાળીની આપણે ત્રણ ભારા તૈયાર કર્યા હતા. ત્રણ ભારા કોના કોના? તો કે શ્રી કૃષ્ણ ભગવાન, એક બલરામજી અને એક સુદામાજી. ત્રણ ભારા આપણે તૈયાર કર્યા હતા અને દોરડા વડે બાંધી દીધું હતું, તે તને યાદ છે? તો કે ત્યારે સુદામાજી કહે છે કે ત્યારે બારે મે વરસાદ એટલો બધો વરસાદ આવ્યો હતો, હાજી આવ્યા બારે મે. તો કે ત્યારે ખૂબ જ જોરદાર વરસાદ વરસ્યો હતો. હું કેમ ભૂલું? શીતળ શરીર થાય, શીતળ શરીર થાય ઘણું તને સાંભળે. શીતળ શરીર એટલે એકદમ ઠંડુ શરીર થઈ ગયું છે. તો કે મારે વરસાદ હોય છે તો એ વરસાદ ને કારણે આપણું શરીર છે ઠંડુ પડી ગયું છે. તો કે તને યાદ છે? તો કે ટાઢી ધ્રુજી આપણી દેહ મને કેમ વિસરે. તો કે ટાઢથી આપણો દેહ છે ધ્રુજવા લાગ્યો હતો. શરીર ન થઈ ગયું તો આપણો દેહ છે ધ્રુજવા લાગ્યું. હું કેવો વિસરો? નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે. તો કે નદીમાં આ વરસાદ ને કારણે ઘણા પૂર આવી ગયું હતું, ઘણું બધું પાણી આવી ગયું હતું, તને યાદ છે? તો કે ઘન વરસ્યો મુશળધાર મને કેવો. આકાશ ખૂબ જ વરસી, આકાશમાંથી વરસાદ વરસી ગયો હતો, હું એને કેવો ભૂલું? તો કે મને યાદ છે. તો કે પછી ગુરુજી શોધવા નીકળ્યા તને યાદ છે? આપણા ગુરુજી શાંતિપની ઋષિ ની વાત કરે છે કે આપણા ગુરુજી આપણે શોધવા નીકળ્યા, આપણે ગોતવા નીકળ્યા હતા કે આ બાળકો હજી નથી આવ્યા, આવો વરસાદ છે તો ક્યાં ગયા હશે, એટલા માટે આપણે ગોતવા આવ્યા હતા. તો કે પછી ગુરુજી શોધવા નીકળ્યા તને સાંભળે. ગુરુજી આપણે પુત્ર સમાન માનતા હતા એટલે ગોતવા નીકળ્યા, શોધવા નીકળ્યા હતા. કઈ સ્ત્રીને તે કીધો કે મને કેવો વિસરે. ગુરુજી તેના પત્નીને એટલે કે સ્ત્રીને એટલે તેની પત્ની ગોરાણીને તે ખૂબ જ ગુસ્સે થયા હતા અને તેણે કીધું કે તે તો કેર કરી નાખ્યો, તે તો જુલમ કર્યો છે કે આવી પરિસ્થિતિમાં આવા વાતાવરણમાં બાળકોને કેમ મોકલ્યા, એમ તે ગુસ્સે થયા હતા. આપણ હૃદયા સાથે ચાંપ્યા તને સાંભળે. ગુરુજીએ આપણને જોઈને અને આપણે હૃદય સાથે ચાંપી લીધા એટલે કે આપણે ભેટી પડ્યા. તો કે ગુરુ તેરી લાગ્યા ઘેર મને એમ વિસરે. ત્યારે સુદામા કહે છે હા, પછી આપણે ગુરુજી ઘરે લાગ્યા હતા, હું એ કેમ બોલું? આપણ તે દાડાના જુજવા તને સાંભળે. આપણ તે દાડાના એટલે આપણે તે દિવસના જયારે આ વાત હતી ગુરુકુળની શાંતિપની ઋષિના આશ્રમની. તો કે આપણે તે દિવસથી જયારે છૂટા પડ્યા, જુજવા એટલે જુદા પડ્યા, ત્યારની આ વાત છે. ત્યારે જુદા પડી ગયા હતા એ તને યાદ છે? ત્યારથી જુદા પડી ગયા હતા તને યાદ છે? તો કે હા, ફરીને મળ્યા આજ મને કેમ વિસરે. તે દિવસના જુદા પડેલા આજે આપણે મળ્યા છીએ, હું કેમ વિસરું? તમો પાસા અમે વિદ્યા શીખતા તને સાંભળે. જુઓ અહિયાં શ્રી કૃષ્ણની વિનમ્રતા અને મહાનતા દર્શાવે છે. આજે આપણે કોઈને આપણાથી મોટું કેવું એ બની જ ન શકે, આપણે ગમે છે નહીં, પણ છતાં અહીંયા શ્રી હરિ ભગવાન છે. છતાં પણ સુદામાને કહે છે કે તમો પાસ અમે વિદ્યા શીખતા તમને તને સાંભળે રે. ત્યારે સુદામા શું કહે છે? હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે. હું ને મોટો કીધો એટલે કે મને આવા નાના માણસે હું તમારે સેવક ગણાવ એવા ને તમે મોટો મને માન આપ્યું તે હું કેમ ભૂલું? આમાં તમારી મહાનતા દર્શાવી છે તમે એ હું કેમ ભૂલું? મને તમે માન આપ્યું છે તો આ કૃષ્ણની વિનમ્રતા છે. એક વલણ છે, મહારાજ લાજ નિજ દાસ ની વધારો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસ નું સોમ દ્રષ્ટિ શ્યામે કર્યું. તો કે મહારાજ હે ભગવાન, તમે આ સુદામાની એટલે કે સુદામા કે આ દાસની, આ દાસની એટલે કે તમે જે આ સેવક નું માન વધાર્યું છે એ હે દરિદ્ર, તમે આ સુદામાનું એક દરિદ્ર પણ દૂર કર્યું એવી દ્રષ્ટિ કરી છે હે શ્રી કૃષ્ણ ભગવાન. એને સોમ દ્રષ્ટિ, સોમ દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ કરી અને સુદામાનું દુઃખ પણ દારિદ્ર પણ દૂર કરે છે. તો કે શ્રી કૃષ્ણએ સુદામાના
पीडीएफ जोड़ेली, तो आपणे ते आपणे